કે બહાર આવીને ક્યારેક ન્યૂઝપેપરમાં જ 12 વર્ષની છોકરી સાથે રહેતો હોય અને એવા કેટલા કિસ્સા બને છે. વાત તો તારી સાચી છે, પણ આપણે શું કરી શકીએ? કંઈક તો કરવું પડશે ને, આમ નોર્મલી તો ના બેસી શકીએ. પણ આપણા એક ના કહેવાથી દેશ તો નથી બદલી જવાનો. કંઈક તો કરવું પડશે. તમારી એવી ઈચ્છા ને આ 26મી જાન્યુઆરી આપણા વતનના લોકો સાથે સેલિબ્રેશન કરવું છે? હા ભાઈ, વાત તો તારી સાચી છે, પણ આપણે સરહદ પર રહેવું પણ જરૂરી છે અને આપણી ભારત માતાની રક્ષા કરવી એ પણ આપણી જવાબદારી છે. જે વતનમાં અને ફેમિલી હારે જે આપણને 26મી જાન્યુઆરીની મજા આવે એ તો અહીં આવે નહીં, પણ તો છતાં પણ આપણે અહીં રહેવું પણ જરૂરી છે. એમ પણ મેજર, કે આપણા દેશને જોવાનું તો છે જ, સુરક્ષા માટે આપણે સરહદની સુરક્ષા જોઈ લે અને એ આપણા દેશના અંદરની સુરક્ષા જોઈ લેશે. તારી વાત તો સાચી છે યાર, પણ જવાની ઈચ્છા પણ. અંકિત, તમે બે દિવસ પછી જશો તો નહીં ચાલે? અરે સરહદ છે, ત્યાં હું કહું એમ થોડું ચાલે. હા મને ખબર છે, પણ મારું મન નથી થતું કે તમે મારાથી દૂર જાઓ. પ્રેમનો અહેસાસ હોવો જરૂરી છે, પછી શું ફેર પડે, નજીક હોય કે દૂર. તો તમે 26મી જાન્યુઆરી ઉપર આવી શકશો? હા, હું પૂરી ટ્રાય કરીશ. સાંભળ, હું સરહદની રક્ષા પર છું, તો તું પણ દેશની અંદર રહીને દેશની રક્ષા કરજે. હા, કેમ નહીં. તમે તમારું ધ્યાન રાખજો, ખબર નહીં ક્યારે મળીએ પાછા. હા તું પણ, નહીં તો હું વિચારું એટલો શું કરીશ. તમારો અવાજ નથી આવતો. હેલો, તને તો હું જોઈ લઈશ. તું છે ને ડર નહીં, હું તારી સાથે જ છું. અને અત્યારે તું છે ને ઘરે વહી જા, ભૂલ્યા વગર મને ફોન કરજે. ઓકે દીદી, મને બહુ ડર લાગે છે. કઈ નહીં થાય, તું મને ઘરે પહોંચીને ફોન કરજે. ઓકે આપણનો બદલો હવે તને મળશે.
ઓ હીરો તું નીકળ આઈથી. અમે લોકો દિવસ રાત એક કરી સરહદ ઉપર ભારત માતાની રક્ષા કરીએ છીએ, અને તમારા જેવા લોકો દેશમાં જ રહીને બહેનો દીકરીને જીવવા પણ નથી દેતા. અને હા, શું કીધું તું હીરો? ઇન્ડિયન આર્મી. જો સૈનિક દેશની બહાર રહીને એનો જીવ જોખમમાં નાખીને રક્ષા કરી શકતો હોય આપણી, તો તમારે દેશની અંદર રહીને બેનો દીકરીઓની મદદ કરવી જોઈએ અને રક્ષા કરવી જોઈએ. અમારે ફરજ જ મૂકી દેવી જોઈએ. અને અમે પણ રક્ષા કેની કરીએ છીએ તમારા જેવા રાક્ષસોની? એક સૈનિક તરીકે વિનંતી કરું છું તમને, જો સરહદે જઈને દેશની રક્ષા ના કરી શકો ને, તો કમસે કમ દેશમાં રહીને મા બહેનની તો ઇજ્જત કરતા શીખો. સોરી ભાઈ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તિરંગાને સાક્ષી માનીને મારી સાથે એક પ્રતિજ્ઞા લો. જો આજથી દેશની સુરક્ષા સૈનિકની હશે તો દેશની અંદર રહેલી મા બહેનની સુરક્ષા અમારી છે. હા, અમે વચન આપીએ છીએ કે દેશમાં રહીને મા બહેનની રક્ષા કરશું. તો તમને બધાને પણ રિક્વેસ્ટ કરું છું કે દેશની અંદર રહીને મા બહેનની ઇજ્જત કરજો અને રક્ષા પણ કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આવા જ વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરો. અને હા, વિડીયોને ફેલાવી દો આખા દેશમાં. થેન્ક યુ.